અંજારમાં 40 કરોડના ખર્ચે નવા શાકભાજી સબમાર્કેટ યાર્ડનું ગઈકાલે સહકાર મંત્રીના હસ્તે વિધિવત લોકાર્પણ. અંજાર એપીએમસી સંચાલિત અદ્યતન નવી શાકભાજી સબ યાર્ડ રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલના 4 એકરના શાકભાજી યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને ભારે તકલીફના કારણે વેપારીઓ દ્વારા નવા શાકભાજી યાર્ડની માગણી કરવામાં આવેલી. તેને ધ્યાનમાં લઈને 10 એકર 16 ગુઠામાં આધુનિક શાકભાજી માર્કેટ બનાવવામાં આવેલ છે, જે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ છે. શાકભાજી નવા યાર્ડ અંજાર અને આજુબાજુના ગામમાંથી શાકભાજી, ફળફળાદી, કેસર, કેરી, ખારેક, દાડમ જેવા પાકોની આવક થશે, જેનાથી ખેડૂતોને લાભ થશે. કારણ કે કચ્છની શાકભાજી, ફળફળાદી 80% માલ વેચાય એવા માટે અહીંયા ખેડૂતો આવે છે. લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, ભુજ એપીએમસીના ચેરમેન કેશુભાઈ પટેલ, ધારાસભ્યોમાં વાસણભાઈ આહિર, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. તેમજ અંજાર એપીએમસી અને સરહદ ડેરીના ચેરમેન વાલમજીભાઈ હુબલ દ્વારા જણાવાયું છે. એપીએમસી અંજાર આવતી 23 તારીખના સહકાર મંત્રી સન્માનીય જગદીશભાઈ પંચાલ સાહેબના હાથે નવું શાક માર્કેટ લગભગ 40 કરોડના ખર્ચે બન્યું છે એનું, એમાં કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ, એમપીશ્રી, પાર્ટીના હોદ્દેદારો અને સામાજિક અને વેપારી આગેવાનો તમામ હાજર રહેશે. 40 કરોડને ખર્ચે કચ્છમાં નહીં પણ ગુજરાતમાં નામના પામે એવી સબ્જી મંડી અંજારમાં બનાવવામાં આવી છે અને એમાં લગભગ 240 થલાવો રાખવામાં આવ્યા છે, 200 ગોડાઉનો રાખવામાં આવી છે. રોડ, રસ્તા, તમામ સુવિધાઓ જેમ કે શેડ છે, કેન્ટીન છે, આ બધી સુવિધાઓથી ભરપૂર કચ્છમાં અગ્રતાક્રમનું શાક માર્કેટનું ઇનોગ્રેશન કરવાનું, સાથે સાથે 2 લાખ ચોરસ ફૂટમાં એમનું બાંધકામ કરેલું છે અને સમગ્ર ગુજરાત અને કચ્છમાં 25,000 ચોરસ ફૂટનો સેટ બનાવેલો છે. તમામ સુવિધાયુક્ત સીસીટીવી કેમેરા, પાણી, રોડ, રસ્તા, આ બધી સુવિધાઓવાળું શાક માર્કેટ ગુજરાતમાં નામના પામે એવું શાક માર્કેટનું